શ્રી જય ઘોષ પુરીશ્વરમ. આમ તો અમારે જ્યારે લક્ષાધિપતિ મહારાજનો જન્મદિવસ ઉજવવાનો હોય ત્યારે ઓપનર નક્કી જ હોય છે, એ અંકિતભાઈ ત્રિવેદી અને મહાબોધિસ્વામી મહારાજ. આજે તો મને ખાલી રનરઅપ તરીકે ઉતારવામાં આવ્યો છે. અંકિતભાઈ ખાસ આજે બોલી નથી રહ્યા, ઘણું કીધું, 20 મિનિટ 25 મિનિટ બોલજો પછી મારો નંબર. મને કે ના, આજે તમને સાંભળવા આવ્યો છું એ નથી બોલતા, તો મારે આજે એમનું વાક્ય બોલવું પડે છે. અંકિતભાઈનું એક ફેમસ વાક્ય છે, પુસ્તક માણસને પસ્તી બનતા અટકાવે છે. વાત સાચી છે, સડી જવું બગડી જવું એવા માણસને અટકાવવું એનું કામ પુસ્તક કરી રહ્યો છે. પુસ્તકની એ તાકાત હશે માણસને પસ્તી બનતા અટકાવે છે. અંકિતભાઈ આજે હું કહું છું, અમારા ગુરુદેવ ગચ્છાધિપતિની તાકાત છે પસ્તી બની ગયેલા માણસને એ પુસ્તક બનાવી શકે છે. આજે હીરોની આ દુનિયામાં બધા જ્યારે એકબીજાની ટાંગ ખેંચવામાં પડ્યા હોય, હીરોને પણ ઝીરો બનાવવા બેઠા હોય, ત્યારે આ ગચ્છાધિપતિ ગુરુદેવ એ ઝીરોને હીરો બનાવવા બેઠા છે. બીજા કોની વાત કરું, આજે ગચ્છાધિપતિના જીવન ઉપર જ જો આપણે નજર નાખીએ ને, ઢગલા બંધ પ્રશ્નો ખડા થઈ જાય. એમની એક એક ઘટના જુઓ. સંસ્કૃત 7-7 વખત એમણે ભણવા હાથમાં લીધું, એક પણ વખત ભણી ના શક્યા અને એ જ 45 આગમના જ્ઞાતા બન્યા. પ્રાકૃત ભણવાની પુસ્તકને એમણે હાથમાં ક્યારેય લીધી નથી, અને છતાં પણ સાધુઓની સામે 45 મિનિટ સુધી નોનસ્ટોપ પ્રાકૃતમાં વાચના આપી છે. જ્યારે એમને દીક્ષા થઈ મુંબઈ ભાઈખલ્લામાં, પહેલો વિહાર કરી પાલીતાણા મુકામે પહોંચ્યા, પ્રેમપુરી દાદાના દર્શન થયા, ત્યારે એમના તોફાન, એમની મસ્તી, એમની ચંચળતા જોઈને પ્રેમપુરી દાદાએ ભાનુ વિજય મહારાજને કીધું, તું આ કોને દીક્ષા આપીને આવ્યો છે? અને એ જ પ્રેમપુરી મહારાજ પોતાના પટ્ટકમાં લખી ગયા, પંજાબ ભાનુ વિજયનો સમુદાય જયગોત વિજયને સોંપવો. એક પૂર્વાર્ધ માપો, એક ઉત્તરાર્ધ માપો. આ મહાપુરુષ જ્યાં સુધી પ્રેમસુરી મહારાજ, ભુવન ભાનુસુરી મહારાજ જીવતા હતા, ક્યારેય અલગ ચોમાસા નથી કર્યા સળંગ 42 વર્ષ સુધી. અને પછી જ્યારે અલગ ચોમાસા ચાલુ થયા, સૌથી વધારે તપશ્ચર્યા સફર ચાતુર્માસ એમના થયા છે. આ મહાપુરુષે ક્યારેય પણ પ્રવચન નથી આપ્યા શ્રાવકોની સભાની અંદર, અને એ જ મહાપુરુષના નામ પ્રવચનની અંદર સૌથી વધારે વખત લેવાઈ રહ્યા છે. આ મહાપુરુષે ક્યારેય પણ કોઈને પોતાના શિષ્ય બનવા માટે પ્રેરણા નથી કરી. અરે અમદાવાદના હરિકાંત સુરી મહારાજ જ્યારે એમની પાસે આવ્યા દીક્ષા લેવા, ત્યારે એમણે કીધું, ગુણાનંદ મહારાજ છે, તમે એમના શિષ્ય બની જાઓ. ક્યારે પોતાના શિષ્ય માટે એમણે મહેનત નથી કરી, અને એ મહાપુરુષ આજે 550થી વધારે શ્રમણોના ગચ્છાધિપતિ બની બેઠા છે. ક્યાં એમનો પૂર્વાર્ધ, ક્યાં એમનો ઉત્તરાર્ધ? આપણે સફળતા અને નિષ્ફળતા તેને માની રહ્યા છીએ. 7-7 વખત સંસ્કૃત ના કરી શક્યા, છતાં પણ 45 આગમના જ્ઞાતા બની શક્યા છે, આ એમનો સફળતા છે. પ્રાકૃત બુક ભણી ના શક્યા, નિષ્ફળતા. ઉત્તરાર્ધ જુઓ, પ્રાકૃતમાં વાચના આપી. પ્રેમસુરી મહારાજ બોલે છે પૂર્વાર્ધમાં, તું આને કોને દીક્ષા આપીને આવ્યો છે? અને ઉત્તરાર્ધ જુઓ, એ જ પ્રેમસુરી દાદા લખીને જાય છે, પંજાબ ભાનુ વિજયનો સમુદાય જયગોત વિજયને સોંપો. આમાં કારણ શું? જિંદગીમાં ક્યારેય એમણે પ્રવચન નથી આપ્યા, આ આપણી દ્રષ્ટિએ નિષ્ફળતા ગણાશે, છતાં પણ આ સમુદાયના દરેક આચાર્ય ભગવંતોના પ્રવચનમાં સૌથી વધારે વખત નામ પ્રવચનની પાઠ ઉપરથી એમનું લઈ રહ્યું છે, આ સફળતા છે. શું કારણ? પૂર્વાર્ધ પૂરેપૂરો નિષ્ફળ, ઉત્તરાર્ધ પૂરેપૂરો સફળ. જવાનીની ઉંમરમાં બજારમાં જો કમાવા માટે ન જાઓ તો ઘડે ઘડપણે કમાણી થાય. આ મહાપુરુષ જવાનીમાં ક્યારેય અલગ ચોમાસા નથી કર્યા, ગચ્છાધિપતિ બન્યા પછી સૌથી પહેલી વખત એમણે સ્વતંત્ર ચાતુર્માસ કર્યું, છતાં પણ બધા જ ચોમાસા એમના ક્લાઇમેક્સ પર, આ સફળતા. એનું કારણ શું? કવિ મુસળેની એક પંક્તિ છે, નિષ્ફળતા ક્યાં અમે જોઈ છે? શ્રદ્ધા અમારી જાત ઉપર રાખી છે. આપણી શ્રદ્ધા ક્યાં ઉપર? કારણ ઉપર. ધન સેનાથી મળે? વેપાર કરો તો ધન મળે. સુખ સેનાથી મળે? સાધન સામગ્રી વસાવો તો સુખ મળે. અગવડ જો આપણને પડી રહી છે
તો સગવડ ઉછીને લાવવાની, સગવડ પણ આપણી જાતમાંથી જ નીકળે છે. આ મહાપુરુષે 42 વર્ષ સુધી જાતની સાધના કરી છે, અને સાધના કરી એમણે એક એવો ઝરો મળ્યો છે જે અખૂટપણે વહી રહ્યો છે. આપણને તરસ લાગે ને તો આપણે શોર્ટકટ શું કરીએ, સીધા નળ પાસે જઈ નળ ખોડીને તરસ. આ મહાપુરુષે એવો શોર્ટકટ નથી અપનાવ્યો. 42 વર્ષ એમણે જાતની સાધના કરી અને એવા ઊંડા ઉતર્યા, એક એવો ઝરો એમણે મેળવી લીધો જે આજે હજારો નળ સુધી પાણી પહોંચાડે છે. આ એમની સિદ્ધિ છે, આ શ્રદ્ધાની સિદ્ધિ છે. અને સિદ્ધિ શું કામ કરે છે, એ તો પોતે ક્યારેય કોઈનું નેગેટિવ વિચારતા નથી, કોઈ એમનું ક્યારેય નેગેટિવ કરી શકતું નથી. એક તત્વજ્ઞાનનું મેગેઝિન કથાધિપતિ ઉપર ઘણા સમયથી આવ્યા કરે. 2 જ્યારે એડ્રેસ લખવામાં આવે 2 ત્યારે ગચ્છાધિપતિ ગુરુદેવનું નામ લખાય, પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ. પછી આગળ શું આવે, જય ઘોષ, શું આવે? ત્યાં તંત્રની બેદરકારી, તંત્રીની બેદરકારી. વારંવાર એમને સૂચના કરવામાં આવી કે ભાઈ જય ઘોષ સુરીશ્વરજી મહારાજ લખો, પણ એ ત્યાંથી એમ જ લખાઈને આવે, અજય ઘોષ સુરીશ્વરજી મહારાજ. વારંવાર કહેવા છતાં પણ એ તત્વજ્ઞાન મેગાઝિનના તંત્રીએ જ્યારે સુધારો ના કર્યો, ત્યારે મને તત્વજ્ઞાન લાગી ગયું કે આ મહાપુરુષ એવા છે જે ક્યારેય કોઈનું નેગેટિવ કરતા નથી, કોઈ એનું નેગેટિવ કરી નથી શકતું. અશબ્દ, કોઈ પણ નામની આગળ જ્યારે અશબ્દ મૂકવામાં આવે તો એ નેગેટિવ શબ્દ બની જાય. સત્યની સામે અસત્ય, ધર્મની સામે નેગેટિવ વર્મ, ઓપોઝિટ વર્ડ. પણ જ્યારે જયઘોષપુરી મહારાજની આગળ અશબ્દ લગાડો આવે તો એનો અર્થ ક્યારેય પરાજય ન થાય, અજય એ જય જ રહેશે. આ એમની સકારાત્મકતા, આ એમની શ્રદ્ધાની સિદ્ધિ. જ્યારે હું નકારાત્મક વિચારોમાં ચાલ્યો જતો હોઉં ત્યારે મને નિરાવાસામાંથી બહાર કાઢનાર આ મહાપુરુષ છે. એમના માટે ભલે આપણે કવિની પંક્તિ એમ કહી શકીએ, નિષ્ફળતાનો પ્રશ્ન ક્યાં છે, શ્રદ્ધા જાત ઉપર રાખી છે. મારા માટે હું છાતી ટોકીને કહી શકું, નિષ્ફળતાનો પ્રશ્ન ક્યાં છે, શ્રદ્ધા સાહેબ ઉપર રાખી છે. પસ્તી બની ગયેલાને પણ પુસ્તક આ મહાપુરુષ બનાવી શકે છે. હું કોણ હતો, પસ્તી શું વેલ્યુ હતી. આજ પાલડીની સ્કૂલની અંદર જ્યારે ભણતો હતો ને ત્યારે પ્રિન્સિપાલથી લગાવીને પ્યુન સુધી બધા મારા તોફાનોથી ત્રસ્ત હતા. ગચ્છાધિપતિ ગુરુદેવ 3 ધોરણ ફેલ છે તો હું 6 ધોરણ ફેલ છું. પસ્તી, અને તમને ખબર છે નાની ઉંમરમાં જ્યારે દીક્ષા લીધી ને વૈરાગ્યના કોઈ ભાવ નહોતા, એક જ હતું, આ સ્કૂલની ઝંઝટમાંથી પસ્તી હતો. આજે અહીંયા જે ઊભો છું ને એ આમણે પુસ્તક બનાવ્યો છે. મને તમને ના સમજાય આ બધી વાતો, આ લાગણીની વાતો છે, આ શ્રદ્ધાની વાતો છે, આ ભક્તિની વાતો છે. અંકિતભાઈ બોલ્યા, 16 વર્ષથી હું ગુરુદેવની સેવા કરું છું, જરાય નહીં, 16 વર્ષથી ગુરુદેવ મને સાચવી રહ્યા છે. તમને કોઈને ખબર નહીં હોય, જસુભાઈ આજે હું એક સાબરમતીનું એક્ઝામ્પલ આપવા માગું છું. શરદી થઈ હતી મને, મારી પાસે શરદીની દવા હતી. મારી જે પણ દવા હોય ને એનો બધો ખ્યાલ ગુરુદેવ રાખે, મારી ડબ્બી દવાની પતી જાય નવી એ મંગાવી આપે. એ અમારા મેડિસિન સ્ટોકર છે અને મારે ક્યારેય માગવા નહીં જવાનું. ડબ્બી પૂરી થાય એની પહેલાં મારી ડબ્બી ભરાઈ જાય. હું કેટલી વાર કહું મને આપી દો તો કે ના, આ તો હું જ તને ભરી આપી. સાબરમતીમાં જ્યારે મારી દવાની ડબ્બી ખાલી થવા આવી ગઈ, લગભગ પૂરી થઈ ગઈ, સાહેબે સામેથી મને પૂછ્યું, તારી દવાની ડબ્બી લાવ ભરી આપું. પોતાની ડબ્બી એમણે બહાર કાઢી સ્ટોકમાંથી, પોતાની ડબ્બીમાંથી મારી ડબ્બીમાં ભરવાનું ચાલુ કર્યું. મારે તો ફક્ત જોતા ઊભા જ રહેવાનું હોય. જ્યારે એમની ડબ્બી મારી ડબ્બીમાં ખાલી કરી દીધી પછી મેં પૂછ્યું, સાહેબ આમ કેમ કર્યું, મારી ડબ્બી ખાલી હતી, આપની ડબ્બી ભરેલી હતી, આપની આપે મને આપી દેવી હતી, મારી પાસે લઈ, પરિણામ તો એક જ આવ્યું ને, આપે આ ભરવાની મેરે શું કામ કરી. ત્યારે ગચ્છાધિપતિનો જવાબ સાંભળ્યો, દુનિયામાં એમ કહેવાય માગ્યા વિના માં પણ ના પીરશે. આ ગચ્છાધિપતિનો જવાબ સાંભળ્યો, જો મેં તને સીધી ડબ્બી આપી હોત ને તો એમ કહેવાત મેં તને દવાની ડબ્બી આપી, આ એમ કહેવાય મેં તને દવા ભરી આપી. અને આ ગુરુદેવ જ્યારે ગચ્છાધિપતિ પદના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે મારે છેલ્લે એક જ પંક્તિ એમના માટે કહેવી છે. મળી ગયું તો કોઈ અચાનક પ્રવાસમાં
આવી ગયો છો ત્યારથી હું પણ ઉજાસમાં. એની જ કરુણા છે થઈ જાઉં છું સફળ. જાણું છું દમ છે મારો કેટલો પ્રયાસમાં. વિનાયક નિવૃત્ત થાય પણ બોલાય.